હરિયમ, મારું નામ તેજસ રાણા છે. હું બોરીવલી વેસ્ટ ઉપાસના કેન્દ્રમાં છું. હું બાપુ પાસે 2002-2003 વર્ષથી આવી ગયો છું. બાપુ પાસે આવવાની પણ એક સ્ટોરી છે. મારી પાસે મારો એક ફ્રેન્ડ મારી કંપનીમાં જ કામ કરતો હતો. લંચ પછી બેઠા હતા. મને ગાવાનો બહુ શોખ હતો. શ્રીકૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ, વાસુદેવાય, આ સિરિયલનું કોઈ સોંગ હતું, હું ગુંગણાવતો હતો. મને મારા ફ્રેન્ડે કીધું કે તને અગર કૃષ્ણ જ જોવો છે તો બાપુ પાસે છે. બાપુ કોણ છે મને ખબર નહીં હતી વખતે. પણ એ મને એક વખત એક દિવસે એક શનિવાર એક ગુરુવારે પંચશીલની બાપુના જ્યાં ક્લાસ હતા માટુંગામાં ત્યાં લઈ ગયો. મેં જોયું કે આ બાપુ પાછળ કમસે કમ ઓલમોસ્ટ 10-15 છોકરાઓ એની ગાડી પાછળ ફરી રહ્યા છે અને એક પ્રેસિડેન્ટ જેવું એનું માન સન્માન થઈ રહ્યું છે. મેં કીધું આની અંદર એવું તો શું છે આ બાપુ માટે. એક મોટો ટાટ એકદમ કાળો સરખો અંદર આવ્યો અને એણે અંદર ચાલ્યા પછી મને ખબર જ નહીં પડી શું થયું. મને બહુ કુતૂહલ થયું કે આ શું થઈ રહ્યું છે. થોડા દિવસ પછી એણે મને કીધું કે અગર તને સાંભળવું છે તો પ્રવચન સાંભળવા છે. હું પ્રવચન સાંભળવા માટે હરિગુરુ ગ્રાઉન્ડમાં ગયો બાંદ્રામાં. મેં જોયું કે આવા ઘૂમતાઓ તો બહુ બધા છે પણ મેં સાંભળવાનું નક્કી કર્યું. પહેલાં 3-4 મહિના હું સાંભળતો જ રહ્યો બાપુ, બાપુને સાંભળતો જ રહ્યો. પછી ખબર પડી અરે આના જેવું સનાતન સત્ય કોઈ બોલી જ નથી શકતું. બધા અડધું સત્ય બોલે છે પણ આના જેવું કોઈ જ નથી બોલી શકતું. પછી ખબર પડી બાપુનું સેકન્ડ પ્રવચન પણ હોય છે તો હું સેકન્ડ પ્રવચન પણ સાંભળવા રહ્યો. સેકન્ડ જન તો એવી રીતના થઈ ગયું કે પહેલું પ્રવચન બાપુનું એક લેક્ચર હતું અને બીજું પ્રવચન મારા માટે ટ્યુશન બની ગયું. અને બે બંને પ્રવચન સાંભળ્યા પછી હું નાની નાની બધી એક્ટિવિટીઓમાં સંસ્થાનમાં આવવા લાગ્યો. મારા લાઈફમાં બધું જ સ્મૂથ હતું, બધું જ સારું હતું. મને કોઈ પ્રોબ્લેમ નહીં હતો, ફક્ત માનસિક ત્રાણ હતો. મારા ફંડાસ ક્લિયર નહીં હતા જિંદગીના. બાપુને સાંભળીને મારા જિંદગીના બધા જ ફંડા ક્લિયર થઈ ગયા. બધું જ સારું થયા પછી પણ બધાને અનુભવ આવતા હતા. કોઈને નાના મોટા બધાને અનુભવ આવતા હતા. મને કોઈ અનુભવ આવતો નહીં હતો. પણ મને ખાલી એક જ અનુભવ બહુ સારી રીતે આવડતો હતો કે બાપુએ જે મને ઉપાસના કરી, જે દિવસે મેં ઉપાસના બહુ દિલથી કરી છે એ દિવસે મને બાપુ અનુભવ આપી જ દેતા હતા. છેવટે જ્યારે આપણે ઉપાસના કેન્દ્રમાં ગયા અને ઉપાસના કેન્દ્ર પણ ચાલુ થયા લાગ્યા, તે વખતે અમે ઉપાસના કેન્દ્રમાં આરતી બધા કરતા હતા અને મને આરતી કરવાનું બહુ મન થતું અને પણ મારો વારો ક્યારે આવતો નહીં હતો. એક દિવસે મેં બાપુએ કીધું પ્રમાણે 11 વાર હનુમાન ચાલીસા બોલ્યા અને હનુમાન ચાલીસા બોલ્યા પછી એ દિવસે અચાનક મને આરતી આપવા મળી. અને મેં દિવસે ખબર પડી જે દિવસે તમે બાપુની બહુ દિલથી ઉપાસના કરી છે તે દિવસે બાપુ તમારા પર પ્રસન્ન થયા જ છે અને એ દિવસે મને પ્રચિતિ આપી દીધી. આ તો નાના મોટા અનુભવ થયા હતા પણ એવો એક ખાસ અનુભવ લોકોને કેટલા બધા તકલીફમાંથી બાપુએ કાઢ્યા હતા તો મારી પાસે કોઈ અનુભવ ભૂલવા માટે પણ નહીં હતો. પણ એક દિવસે એવું થયું અને હું બધા જ ઉત્સવોમાં અને બધી જ જગ્યા પર બાપુના બધે પ્રસંગમાં આવતો હતો અને બધી ઉપાસનાઓ પણ એટેન્ડ કરતો હતો. પણ મારી પાસે એવું કોઈ પણ એવું સાધન નહીં હતું કે હું ભૂલી શકું બાપુ માટે કંઈ પણ. જોકે બાપુમાં એવું સચોટ જ્ઞાન અમને લોકોને હંમેશા આપતા રહ્યા હતા અને હંમેશા માર્ગદર્શન કરતા રહ્યા. પણ ક્યાં સુધી પણ બાપુ 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 કરીને પણ મને અનુભવ નહોતા મળી રહ્યા. છેવટે એક દિવસ આવી જ ગયો. 2014 સાલમાં અમે લોકો મહાબળેશ્વર ફરવા માટે નીકળ્યા હતા અને 5 એપ્રિલના અમે લોકો મહાબળેશ્વર પહોંચ્યા. અને મેં મારા સામે પહેલેથી જ કહી દીધું હતું કે જ્યારે આપણે નીકળશું ત્યાંથી 8 એપ્રિલના ત્યારે હું જરાક વહેલો નીકળી જઈશ, કારણ કે મારે રામનવમીનો ઉત્સવ અટેન્ડ કરવાનો હતો. રામનવમીનો ઉત્સવ અટેન્ડ કરવા માટે મેં મારા શાળાને કીધું અમારી સાથે જે આવ્યા હતા કે તમે મારી વાઇફને મારા છોકરાને તમારી કારમાં લઈ લેજો, હું થોડો આગળ જઈશ, કારણ કે મારે 3 વાગ્યા પહેલાં સેકન્ડ શિફ્ટમાં બાપુને ત્યાં હરિગુરુ ગ્રામમાં મને અટેન્ડ કરવાની છે, મારી સેવાઓ છે ત્યાં. તો એ દિવસે એવું થયું કે એપ્રિલના મહિનામાં વરસાદ પડી ગયો 7 તારીખે રાત્રે. અને મહાબળેશ્વર જેવી જગ્યામાં 7 તારીખે એપ્રિલના મહિનામાં વરસાદ પડવો એકદમ જ અચરજની વાત થઈ ગઈ. અને અમે લોકો કોઈ હોટલમાં રહ્યા નહીં હતા, અમે લોકો એસ્ટેટમાં હતા જ્યાં જૂના બંગલા હતા અને એ બંગલામાં ખાલી કેરટેકર હતા, બીજું કંઈ નહીં હતું. ખાવા પીવાનું કે રહેવાનું પણ બહુ ઠેકાણું નહીં હતું. અને લકીલી 7 તારીખે જ મને ખબર નહીં શું થયું, પિકનિકમાં ગયા પછી મેં કમસે કમ 1.5 કલાક જેની ઉપાસના કરી હતી બાપુની એકલા. અને ખબર નહીં શું થયું 7 તારીખે જ્યારે વરસાદ પડી ગયા પછી બધા કીટકો જમીનમાંથી બહાર આવવા લાગ્યા અને અમે લોકો પણ થોડા કીટકો જોયા પણ અમે લોકોને કોઈનું ધ્યાન નહીં ગયું. 8 તારીખના વહેલી સવારે કમસે કમ 3:30 વાગે મારા ઘરે બચ્ચા અને મારી વાઈફ પલંગ પર સૂતા હતા ત્યારે બચ્ચો 3:30 વાગે સવારે ઉઠી ગયો અને કીધું મને કોઈ કરડી ગયું અને એના પર એક ડંખનો દાગ એના હાથ પર રહી ગયો. મારી વાઈફે અને મેં જોયું તો પલંગ પર કોઈ જ નહીં હતું, કારણ કે હું કોઈ નીચે સૂતો હતો.
અને વાઈફે લાઈટ કલ્ચર પર એટલે પણ કંઈક દેખાવા જોવામાં મળ્યું. મારી વાઈફ અમે બધા બધા ફરતી સુઈ ગયા. પોણા ચાર વાગે મારી વાઈફને પણ ડંક લાગ્યો. મારી વાઈફે કીધું કે આ નક્કી જ કંઈક તો થયું છે. ને અમે લોકો પક્ષી ચાદર બજાર ખુલી જોયું પણ કયા કંઈ દેખાયું. છેવટે એક નાનું વિંચીનું બચ્ચું એક ચાદર પર પડ્યું અને ખબર પડી કે આ વિંચીનો ડંક લાગવો હોય. વાઈફ ડૉક્ટર હતી એટલે એણે તરત જ કીધું કે અમુક અમુક ઇન્જેક્શન લેવા પડશે. મા વયસની એવી જગ્યામાં સવારના 4:15 વાગે કયો ડૉક્ટર મળવાનો હતો. તો પણ અમે કેરટેકરને ઉઠાડ્યો અને કીધું કે કોઈ ડૉક્ટર હોય તો કહો. કેરટેકરે તરત ફોન લગાડ્યો ડૉક્ટરને અને ખબર નહીં શું થયું કે 4:15 વાગે મહાબળેશ્વરી જેવી જગ્યામાં ડૉક્ટર એ ફોન ઉપાડ્યો. પણ એને કીધું આ ઇન્જેક્શન અમારી પાસે છે. મારા માટે બહુ કુતૂહલની વસ્તુ હતી કે 4:15 વાગે મહાબળેશ્વરી જેવી જગ્યામાં ડૉક્ટર હોવું અને ત્યાં એ ઇન્જેક્શન પણ મળવું એ બહુ કુતૂહલની વસ્તુ હતી. મેં 10 મિનિટમાં ગાડી દોડાવી અને એ જગ્યા પર પહોંચી ગયા અને ત્યાં ડૉક્ટર પણ હાજર હતો, નર્સ પણ હાજર હતું અને ઇન્જેક્શન પણ રેડી હતું. અરે મને તો એકદમ ખબર પડી, હોસ્પિટલમાં કોઈ નહીં હતી, ત્યાં એકે પેશન્ટ દેખાતો નથી, પણ ડૉક્ટરને નર્સ નક્કી જ આવી ગયા હતા. ફટાફટ એ લોકો ઇન્જેક્શન આપી દીધું અને પછી તો જોવું જ નહીં. પણ મારે તો એકદમ એમ થયું કે યાર આ કેવી રીતના થઈ ગયું. છેવટે પછી અમે લોકો ઘરે આવી ગયા અને પછી ખબર પડી કે આ તો કંઈક ચમત્કાર જેવું થઈ ગયું કે આ બધી વસ્તુ અહીંયા જ મળી ગઈ. મેં કીધું ચલો આ નાના નાની સંકટોમાંથી તો બચી ગયા. આજનો દિવસ મેં મારી વાઈફને કીધું પ્રમાણે હું 9 વાગે નાસ્તો કરીને નીકળી ગયો. ગાડી પૂરપાટ દોડાવી કારણ કે હું એકલો હતો અને એવું કંઈ હતું નહીં કે હું પહોંચી નહીં શકતો હતો. 3 વાગ્યા સુધી 9 વાગે નીકળ્યો તો 5 કલાક મારા મુંબઈ પહોંચી શકતો હતો. પણ તે વખતે ખબર નહીં શું થયું, મેં એક બ્રેક લીધો મુંબઈ પોના એક્સપ્રેસ હાઈવે પર અને પછી બહુ ગાડી સ્પીડમાં દોડાવી. મારી ગાડીની સ્પીડ ઓવર સ્પીડિંગ થઈ ગઈ. 120-130 સ્પીડમાં મારી ગાડી ચાલતી હતી અને ગાડી ચલાવતા હતા. તમે મર્સિડીઝ અને મોટી મોટી ગાડીઓને પણ હરાવીને આગળ ગયો જેવી રીતે રેક્સમાં ચાલતો તેવી રીતના. અને ખબર નહીં શું થયું કે બાય ધ ટાઈમ હું પનવેલ સુધી પહોંચું તમારી સાથે ગાડીનું આગળનું લેફ્ટ ટાયર ફાટી ગયું. હવે આટલી 120 અને 130 સ્પીડમાં અગર લેફ્ટ ટાયર તમારું આગળનું ફાટે છે એનો અર્થ થાય છે કે ગાડી પલટી થઈ જવી જોઈએ. પણ લકીલી ગાડી પલટી નહીં થઈ અને જેમ તેમ કરીને ગાડી જોયું કે મેં ગાડી સ્લો કરી અને પાછળ એકી ગાડી આવતી નહીં હતી. મારી ગાડી એકલાની જ ગાડી હતી અને ધીરે ધીરે કરીને મેં ગાડી એક લેનમાંથી લઈને સેકન્ડ લેનમાં લેવો, સેકન્ડ લેનમાંથી થર્ડ લેનમાં લઈ આવ્યો અને સાઈડ પર ગાડી ઊભી રહી. મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર અગર કોઈ ગયા હોય તો ખબર પડે કે આજુબાજુમાં કાળું કૂતરું નથી હોતું. એ રીતે મતલબ કોઈ માણસ નથી હોતું, કોઈ વસ્તી હોતી નથી અને ત્યાં જ્યાં ગાડી મારી ગાડી ઊભી રહી ત્યાં એક ઝાડ નીચે એક 17 વર્ષનો છોકરો ઊભો હતો. મારે ક્યાંય જવાની જરૂરત નહીં પડી. મેં પોતાની જાતે જેક કાઢ્યું અને ટાયર બદલવાની કોશિશ કરી, મારથી થયું નહીં. છેવટે એક છોકરો આવ્યો અને મને કીધું કે હું ટાયર બદલી આપું અને એ જેમ તેમ કરીને ટાયર બદલ્યું. મેં કીધું કે આ તો ચમત્કાર જ છે કારણ કે હું જ્યાં જ્યાં મને અટકી ગયો છું, જ્યાં જ્યાં મને તકલીફમાં આવ્યો છું ત્યાં ત્યાં મને આ બાપુએ બચાવ્યો છે. આ ઉપાસના બાપુએ આપેલી ઉપાસનાના પરિણામ હતા. અને મને ખબર નહીં શું કરવું. મને મારા માટે તો એ સાહેબોવા જ હતા કારણ કે મુંબઈ પુણે એક્સપ્રેસ વાળો કોઈ તમને હેલ્પ નહીં કરે અને ક્યાં વસ્તી જ નથી, ત્યાં માણસો ક્યાં આવે. અને મારી જ્યાં ગાડી ઊભી ત્યાં જ આ વ્યક્તિ ઊભો હતો, 17 વર્ષનો એક મજૂર જેવો દેખાતો. મને એમ જ લાગ્યું કે આ સાહેબોવા જોવા જોઈએ, નક્કી નક્કી આ બાપુ જોવો જોઈએ. પણ મારી પાસે એને આપવા માટે પણ કંઈ નહીં હતું, નહીં પાણી હતું કે નહીં બહુ બધા પૈસા હતા. છેવટે મેં એને 150 રૂપિયા આપ્યા અને હું આગળ જવા નીકળ્યો. મારા ગાડીના આગળના બધા હેડલાઇટના વાયર ટાયર બધા તૂટી ગયેલા હતા અને ધીરે ધીરે કરીને હું જેમ તેમ કરીને હરિગુરુગ્રામ પહોંચ્યો. સવારે હું 3:15-3:30ના કરીને હું હરિગુરુગ્રામ પહોંચ્યો હશે. અને હરિગુરુગ્રામમાં એન્ટર મને એના પગ મૂકવાને ત્યાં જ મેં બાપુને મારી વાઈફને ફોન કર્યો કે હું સુખરૂપ પહોંચી ગયો છું, હવે ચિંતાનું કારણ નથી. તો મારી વાઈફે મને કીધું અમે લોકો પણ છે ને સાઈબાબાના મંદિરમાં જઈ રહ્યા છીએ કરીને. મેં કીધું હું અહીંયા સાઈબાબાની સામે છું, આપણ ત્યાં સાઈબાબા કયા સાઈબાબા કે શિરડોમાં છે નજીકમાં સાઈબાબાનું મંદિર છે. હવે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે છોડીને આજે જે સવારે ઘટના થઈ તો અમે ભગવાનનો ઉપકાર માનવા માટે સાઈબાબા પણ સાઈબાબાના મંદિરમાં જઈ રહ્યા છે. એનું સાઈબાબાના મંદિરમાં એન્ટર થવું અને મારું હરિગ્રામમાં એન્ટર થવું એક જ ટાઈમ પર થયું. મને એક જ દિવસમાં આખા મારા ઘરમાં જે જે સમસ્યા હતી એ બધાને મારી બાપુએ મને કરી તારી નાખ્યા. કોઈ પણ મને કોઈને પણ ઈજા નહીં થઈ, કોઈને પણ કંઈ પણ નહીં થયું. ઇનફેક્ટ મારું તો આટલું મોટું એક્સિડન્ટ થતા હતા બચી ગયું. અને આના માટે બીજું કોઈ નહીં ને કોઈ નહીં, બાપુ જ અને બાપુ, આના સિવાય બીજું કંઈ નથી મારી લાઈફમાં. આ જ મારો અનુભવ છે અને બીજું જ કંઈ નથી મારી પાસે. અને મારી આગળમાં જિંદગીમાં જેટલા પણ અનુભવ થયા છે નાના મોટા બહુ જ અનુભવો છે, પણ આગળ પાછળ જ્યારે પણ છે
તે પણ બાપુ જ છે અને બાપુ સિવાય બીજું કોઈ જ નથી અમારી જિંદગીમાં. હરિઓમ શ્રીરામ અંબાજી.